એ બાબત તરફ. એમાં મારો પહેલો પ્રશ્ન એ છે કે કયા કયા રંગો આ ચિત્ર સંયોજન એમાં ખાસ માનવ આકૃતિમાં પૂરી શકાય? ચિરાગભાઈ, માનવ આકૃતિમાં આપણે માધ્યમિક જે ચિત્રકામ પરીક્ષા છે એની અંદર જળ રંગો છે, જળ રંગો એટલે કે વોટર કલર, પોસ્ટર કલર, એક્રેલિક કલર, આવા જુદા જુદા માધ્યમથી કામ કરી શકીએ. અને એની ઉપર મીણિયા કલર, પેસ્ટલ કલર, ક્રેયોન, પેન્સિલ કલરથી એને શેપ આપી શકીએ અથવા ફિનિશિંગ કરી શકીએ આપણે એને. બરાબર. ચિરાગભાઈ, અલગ અલગ પ્રકારના રંગો આપણે વાપરીએ તો છીએ જ, પણ જ્યારે માનવ આકૃતિ દોરીએ છીએ, એમાં કલર પૂરીએ છીએ, રંગો ભરીએ છીએ, ત્યારે તેમાં એક ચિત્રકારની રીતે તમે દર્શક મિત્રોને શું સલાહ આપશો કે કઈ કઈ બાબતો આપણે ધ્યાને રાખીશું? ચિત્ર બનાવ્યા પછી તમારું ચિત્ર સંપૂર્ણ થાય અને કલર માટે સિલેક્શન આપણે કરવું પડે. કલર માટે ફેસથી શરૂઆત કરી કે ભાઈ એને ચહેરાના ભાગમાં સૌ પ્રથમ કલર પૂરવો, ચહેરા માટે કયો કલર પૂરવો, તો એમાં કયા કયા રંગોનો ઉપયોગ કરી શકે. મારામાં દાખલા તરીકે કેસરીને પીળો રંગ મૂકવાથી થોડોક સ્કિન ટોન બનતો હોય છે. જમીનના કલર માટે આપણે વેરિએશનમાં યલો અને બ્રાઉન કલર લઈ શકીએ છીએ. એટલે ટૂંકમાં ફિગર જે છે, જે આકૃતિ માનવ, એને લાઇટ કલરમાં દોરીએ અને બેકગ્રાઉન્ડલાય ડાર્ક કલર કરી શકીએ, અથવા તો ફિગરને ડાર્ક કલર કરીએ અને બેકગ્રાઉન્ડ આપણે લાઇટ કરી શકીએ. આ રીતે અલગ અલગ રીતે આપણે કામ કરી શકીએ છીએ. ચિરાગભાઈ, બીજો આગળનો એક પ્રશ્ન એવો હતો કે તમે રંગ પૂરવાની વાત કરી, કયા રંગો છે એ વાત કરી, તો અમારે એ જાણવું છે કે કયા કયા વિષયો ઉપર આમાં કામ થઈ શકે, કયા કયા પાત્રો એકસાથે કેટલી આકૃતિઓ લઈ શકાય, આના વિશે જરાક પ્રકાશ પાડશો? ચોક્કસ. આમાં માનવ આકૃતિમાં મિનિમમ ઓછામાં ઓછા ત્રણ માનવ પાત્ર હોવા જરૂરી છે, બે કે ત્રણ. બે પાત્ર હોય અને તમારી પાસે ઓપ્શન એક જ હોય, દાખલા તરીકે તમને વિષયમાં એમ પૂછ્યું છે કે ગોવાળિયો બનાવો છે, તો ગોવાળિયો દોરવા માટે બીજું કોઈ પાત્ર કયું લઈ શકીએ? તો એની સાથે આપણે પ્રાણી દોરી શકીએ, ગોવાળિયા સાથે પ્રાણી. એટલે કોઈ પણ એક માનવ પાત્ર સાથે એક પ્રાણી પણ આપણે દોરી શકીએ, તો એ પણ એ વેલિડ પરીક્ષામાં છે. બરાબર. ચિરાગભાઈ, ચિત્ર સંયોજનની તો ઘણી બધી આપણે વાતો કરી, પણ હવે અમે એવું ઈચ્છીએ છીએ કે આપ એકાદું ડેમોન્સ્ટ્રેશન કરો, કોઈ એક ચિત્ર, કોઈ વિષય હોય, બાળકીઓ રમતી હોય કે કંઈ ગાર્ડનનું ચિત્ર, જે હોય આપની અનુકૂળતા, એનું ડેમોન્સ્ટ્રેશન કરો અને અમને એના સ્ટેપ સમજાવો તો અમને ખૂબ અનુકૂળતા રહેશે. બીજું અમારે એ પણ જાણવું છે કે રંગ પૂરીએ છીએ ત્યારે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી, અને કોઈ એક પાત્રમાં, ચોક્કસ પાત્ર આપ પસંદ કરી અને એમાં તમે અમને રંગો પૂરતા શીખવશો, અને શીખવતી વખતે કઈ કઈ બાબતો અમારે ધ્યાનમાં રાખવાની છે એ પણ જણાવશો તો અમને ખૂબ આનંદ થશે. ચોક્કસ. અત્યારે હાલના તબક્કામાં જોઈએ તો આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી આનંદીબેન પટેલ, એમને સફાઈ અભિયાન પર ઘણું બધું ધ્યાન આપ્યું હતું, એના ઉપર ચિત્ર સ્પર્ધા પણ કરેલી. તો ચિત્ર સ્પર્ધા આપણે સફાઈ અભિયાનને અનુલક્ષીને જ કરીએ, એટલે સફાઈ અભિયાન ઉપર આપણે ચિત્ર સંયોજન બનાવીએ, જે અત્યારના વિષયોમાં બાળકોને પણ સફાઈ વિશે થોડુંક જાગૃતતા એમનામાં આવે. ચિત્ર પેન્સિલથી દોરાયા બાદ આપણે કલરની શરૂઆત કરીશું. સૌ પ્રથમ ચહેરામાં કલર પૂરીશું. ચહેરામાં કેસરી અને પીળા રંગનું મિશ્રણ કરી એમાં પૂરીશું. સૌ પ્રથમ ફિગરમાં જે ચામડી કલર દેખાય છે આપણને, ફેસનો, કાનનો, એમાં લાઇટ કલર પહેલાં પૂરીશું. લાઇટ કલર પૂરાઈ ગયા બાદ આંખવાળો ભાગ છોડી દઈશું સફેદ.
હાથનો ભાગ. પહેલાં લાઇટ કલર પૂર્યા પછી ડાર્ક કલર કરવાનો છે. એટલે સૌ પ્રથમ આપણે પાણીનું પ્રમાણ થોડું વધારે રાખીશું. બ્રશ બીજા કલરથી ગંદુ ના થાય એનું ધ્યાન રાખવાનું છે. માનવ પાત્રમાં પોસ્ટર કલરથી પણ આપણે કામ કરી શકીએ. હવે આપણે સ્કૂલના બાળકો છે એટલે સ્કૂલના બાળકો આપણી શાળામાં જે યુનિફોર્મ પહેરતા હોય એ યુનિફોર્મને યાદ રાખીને આપણે કલર પૂરી શકીએ. અત્યારે આપણે એને સ્કાય બ્લુ કલર અને ડાર્ક બ્લુનું પેન્ટ સ્કર્ટ બનાવીએ છીએ. તો સૌ પ્રથમ આપણે લાઇટ કલર લઈશું. લાઇટ કલર શર્ટમાં વોટર કલર કરતી વખતે જો તમારાથી ભૂલ થાય તો એને સફેદ ચોક વડે ઉપસાવી લેવામાં આવે છે. કલર લીટીની બહાર ના જાય એનું ધ્યાન રાખવાનું હોય છે. તમારી શાળામાં જે યુનિફોર્મ પહેરતા હોય બાળકો, તમે જે યુનિફોર્મ પહેરતા હોય એ પણ કરી શકો તમે. પાછળ શાળાનું દ્રશ્ય છે, તમારી શાળાનું કોઈ દ્રશ્ય હોય એવું પણ બનાવી શકો તમે. ડાર્ક બ્લુ કલર. સમજે સૌ નાના મોટા, નાની નાની વાતો આમ
બીજો કલર કરતી વખતે પીછી અવશ્ય ધોવી, જેથી બીજો કલર બીજી પીછી ધોયા પછી બીજા કલરમાં મિક્સ ના થાય. ફિગરમાં આપણે માનવ પાત્રમાં કલર પૂર્યા. હવે જે બેકગ્રાઉન્ડ છે શાળાનું એમાં આપણે રંગ પૂરીશું. એમાં તમે ગ્રીન કલર કરી શકો, બ્રાઉન કરી શકો બેકગ્રાઉન્ડમાં. જો તમે માનવ પાત્ર આછા એટલે કે લાઇટ કલરના કરતા હોય તો બેકગ્રાઉન્ડ ડાર્ક કરું, ને જો તમે માનવ પાત્ર ડાર્ક રાખો લાઇટ રાખો છો તો પાછળનું બેકગ્રાઉન્ડ લાઇટ કલરનું રાખવું જોઈએ. આપણે આમાં માનવ પાત્ર થોડા ડાર્ક છે એટલે બેકગ્રાઉન્ડ થોડું ડાર્ક રાખીશું. કલર મેળવણીમાં બે એક કે બે કલર મિક્સ કરવા, બેથી વધારે કલરો મિક્સ કરવામાં ત્રીજો કલર લેવો. પણ જો ત્રણ કલરથી વધારે કલર જો મિશ્રણ કરીએ આપણે તો એ ચિત્રના રંગો થોડા ગંદા દેખાય છે, એવું ન બને. એટલા માટે આપણે બે કે ત્રણ રંગોમાં જ મિશ્રણ કરી અને ચિત્ર બનાવવું જોઈએ. સૌ નાના મોટા, નાની નાની વાતો આમ તો
શાળાના ભાગમાં રંગ પૂરીશું હવે આપણે. શાળામાં જ્યાં જરૂર જણાય ત્યાં મોટી પીંછી વાપરવી મોટા ભાગમાં, જેથી કલર પૂરવા સરળ બને, ઝડપથી પૂરી શકીએ આપણે. સિવાય પણ તમે તમારી મૌલિકતાથી રંગ પૂરી શકો છો, તમને ગમન ગમતા રંગો પૂરી શકો છો. Thank you.
કલર પૂરાઈ ગયા પછી આખામાં છેલ્લે બ્લેક કલરથી આઉટલાઇન કરીએ તો ખૂબ સુંદર દેખાય. સ્કેચ પેન વડે પણ તમે આઉટલાઇન કરી શકો છો. ચિત્રમાં રંગ પૂરાયા બાદ છેલ્લે આપણે સ્કેચ પેન અથવા તો બ્રશ વડે એને આઉટલાઇન આપીને પૂર્ણ કરી શકીએ. સ્કેચ પેન અને બોર્ડર મારવાથી ચિત્રમાં ફિનિશિંગ અને પ્રોપર હાવભાવ ચહેરા એ બધું દેખાઈ આવે છે. અને અમુક જ્યાં કલરમાં આપણી ઉણપ કે ભૂલ રહી ગઈ હોય તે આઉટલાઇનને લીધે એ ચોખ્ખી દબાઈ જાય કે દેખાય નહીં, આપણને સુંદર દેખાય, ચિત્ર આખું બહાર ઉભરી આવે છે. આવા કેટલાક બીજા વિષયોના ચિત્રો પણ આપણે જોઈએ. આ રીતે પોસ્ટર કલરમાં પણ કામ થઈ શકે છે. પોસ્ટર કલરમાં સફેદ આઉટલાઇન મારીને એને ઉપસાવેલું છે, એને જુદી ટેકનિકથી પણ કામ કરી શકીએ આપણે. નાવડીમાં બેઠેલું ફેમિલી છે, પાછળ નાવડી છે, નાવડી ચલાવનાર નાવક છે. આ ગામની અંદરનું દ્રશ્ય છે. ગામની બહાર મકાનની બહાર બેઠેલા ખાટલામાં બેઠેલા બે ચર્ચા કરતા હોય એવા બાજુમાં સ્ત્રી ઊભેલી છે. પાછળ ગામનું દ્રશ્ય છે. આ પણ પોસ્ટરક્રમ બનાવેલું છે. ડ્રેપરી છે, એની રહેણી એના જે પહેરવેશ છે એમાં પાઘડી ને એ બધું બનાવેલું છે. એટલે આ વસ્તુ બધી કેવી છે, ઓબ્ઝર્વ કરવાથી આપણને જાણવા મળે કે એના કપડાં કેવા છે. પૂજા કરવા જતી સ્ત્રીઓ છે, પૂજા કરતી હોય એવું મંદિરનું દ્રશ્ય છે. ગામડામાં કયું મંદિર હોય છે, પાછળ વૃક્ષ છે. ચહેરામાં હાવભાવ પ્રોપર દેખાય છે આપણને. આ પનિહારીનું દ્રશ્ય છે, પૂજા કરવા અરે સોરી પાણી ભરવા જતી સ્ત્રી. આ પનિહારીનું ચિત્ર છે, પાણી ભરવા જતી સ્ત્રી. બાજુમાં કૂવાનું દ્રશ્ય છે, પાછળ ગામડાનું દ્રશ્ય છે. ચહેરામાં લાવણીય હાવભાવ દેખાય છે. આમ ચિત્રમાં તમે તમારી શૈલીથી પણ કામ કરી શકો, એવું જરૂરી નથી કે આવી જ ચિત્ર. કોઈ તમારી કોઈ નવીનતા હોય ચિત્ર દોરવામાં, નવી શૈલીથી તમે કામ કરી શકો. આમાં આજે આપણે રંગપૂર્ણિના આ બીજા ભાગની અંદર જેમાં ચિત્ર સંયોજન આપણે કર્યું. નમસ્તે. શું તમે COVID-19 યોગ્ય વર્તન કરો છો? શારીરિક સંપર્ક વગર અભિવાદન કરો. જાહેર સ્થળો પર એકબીજાથી ઓછામાં ઓછું 1 મીટર જેટલું શારીરિક અંતર જાળવો. ધોઈને પુનઃ ઉપયોગમાં લઈ શકાય તેવા હાથે બનાવેલા મોં ઢાંકણ
માસ્કને ઘરની બહાર હોવ ત્યારે સતત પહેરી રાખો. આંખ નાક તેમજ મોંને અડવાનું ટાળો. શ્વસન તંત્રની સ્વચ્છતા જાળવો અને તે માટે ઉધરસ કે છીંક ખાતી વખતે મોં અને નાકને ઢાંકો. હાથને વારંવાર સાબુથી બરાબર ધોવા અથવા સેનિટાઈઝરનો ઉપયોગ કરો. જાહેર સ્થળોએ થૂંકવું નહીં. જાહેર સ્થળે થૂંકવું એ દંડનીય ગુનો છે. વારંવાર જે સપાટીને અડતા હોઈએ તેને નિયમિત રીતે સ્વચ્છ તથા જંતુરહિત રાખો. અનિવાર્ય કારણો વગર પ્રવાસ ટાળો. જેમને કોવિડ 19 થયો હોય તેવા દર્દીઓ, તેમની સાર સંભાળ રાખનારાઓ અથવા તો કોવિડ 19 સામે ઝઝૂમી રહેલાઓને મદદ કરનારાઓ સાથે ભેદભાવભર્યું વર્તન ન કરો, પરંતુ સહૃદયતા દાખવો. જે સામાજિક પ્રસંગો ટાળી ન શકાય તેવા હોય તેમાં મહેમાનોની સંખ્યા શક્ય તેટલી ઓછી રાખો. ભીડભાડ વાળી જગ્યાએ ન જાઓ. બહુ મોટી સંખ્યામાં ભેગા થવાનું ટાળો. લોકડાઉન, સામાજિક અંતર, સોશિયલ ડિસ્ટન્સિંગ દરમિયાન માનસિક સ્વસ્થતા કેવી રીતે જાળવશો? માધ્યમો પર સતત કોરોના વિશેની માહિતી જોવાથી, વાંચવાથી કે સાંભળવાથી તમે વધુ ચિંતાતુર કે અસ્વસ્થ થઈ શકો છો અને એટલે જ કોરોના અંગેના સમાચાર જાણવા દરરોજ કોઈ ચોક્કસ મર્યાદિત સમય નક્કી કરો ને ફાળવો. મને ચિંતા થાય છે, આ વાક્ય અત્યારના સમયમાં સ્વાભાવિક છે. ડર ને ચિંતાની લાગણીઓને કોઈની પણ સાથે વાત કરી હળવાશ અનુભવો. વાત કરવાથી, શેર કરવાથી માનસિક તણાવ ઓછો થશે. કોઈ પણ શોખનો સહારો લઈ કે કામમાં મનને સતત પરોવેલું રાખી સમયનો સદુપયોગ કરવા પ્રયત્ન કરો. સંગીત, ભરતકામ, ચિત્રકામ, વાંચન કે ઘરકામ મનને સ્વસ્થ રાખવામાં મદદરૂપ થશે. વ્યાયામ કે યોગ દ્વારા માનસિક શાંતિ મળી શકે છે. મન તેમજ તન અર્થાત શરીરની તંદુરસ્તી માટે નિયમિત વ્યાયામ કે યોગ કરો. નકારાત્મક વિચારો ઉદાસીનતા કે બેચેની લાવે છે, એટલે જ હકારાત્મક અભિગમ અપનાવો, જે શરીરની પ્રતિકાર શક્તિ વધારવામાં પણ મદદરૂપ બનશે. આ કપરો સમય પણ પસાર થઈ જ જવાનો છે એવું દ્રઢપણે માનો. સરકાર તથા આરોગ્ય વિભાગ દ્વારા અપાતી જન આરોગ્યની સૂચનાઓને અચૂક અનુસરો. સામાજિક અંતર, વારંવાર હાથ ધોવા, ઘરની બહાર ન નીકળવું, આ બધી જ બાબતોનું કડક પાલન એ કોરોના વાયરસ સામે આપણને જીતાડશે. જાન હૈ તો જહાન હૈ. વિદ્યાર્થી મિત્રો, ગયે વખતે આપણે સાદો ઘન, બોડી સેન્ટર ઘન અને HCP એમાં જુદા જુદા સ્તરોની ગોઠવણીની ચર્ચા કરેલી હતી. ત્યારબાદ ચોથા પ્રકારનો જે છે એ આજે મેં અહીંયા આકૃતિની અંદર દર્શાવેલો છે, જેમાં એક ષટકોણીય સમતલય સ્તર છે, તેના ઉપર બીજું ત્રણ ગોળાઓનું સ્તર છે, ફરી પાછું બીજા ત્રણ ગોળાઓનું સ્તર છે અને ફરી પાછું છ ગોળાઓનું સ્તર છે. આ રીતે છ ગોળાઓનું સ્તર ષટકોણીય સમતલ, ત્રણ ગોળાઓ, ફરી પાછા ત્રણ ગોળાઓ, મતલબ એ બી સી અને ચોથું સ્તર એ ફરી પાછું પ્રથમ સ્તર એ સાથે પુનરાવર્તન થાય છે. તો આ જે ગોઠવણી છે એ કંઈક અંશે HCP ગોઠવણીને સમાન છે. ફરક એટલો જ છે કે અહીંયા બે ત્રિકોણીય ત્રણ ગોળાઓનું સમતલીય સ્તર છે એ એકબીજા સાથે આ રીતે ટ્વિસ્ટ થયેલું છે, મતલબ બે ગોળા આગળના છે તો એક પાછળનો છે, તો એના પછીનું જે આવશે એ એક ગોળો આગળનો છે અને બે ગોળા પાછળના છે, મતલબ બી અને સી એકબીજાથી ટ્વિસ્ટ થયેલા છે. પરિણામે એ બી સી ચોથું સ્તર છે એ પહેલા સ્તર સાથે પુનરાવર્તન પામશે. તો અહીંયા જે સ્તરોની ભાતની ગોઠવણી છે એ એ બી સી એ બી સી એ પ્રકારની થશે. જો આવા અનેક સ્તરોને આપણે ક્રમ આપીએ
तो 1 2 3 4 5 6 7 तो अहीं तमे जोई शकशो के चौथुं स्तर छे ए प्रथम स्तर ए साथे पुनरावर्तन पामे छे। फरी पाछू सातमुं स्तर छे ए अरे चौथा स्तर साथे अथवा प्रथम स्तर साथे पुनरावर्तन पामे छे। मतलब एवरी फोर्थ लेयर विल रिपीट द फर्स्ट लेयर। तो स्तरनी जो गोठवणी छे ए कंईक आ रीतनी आवशे। पहेलुं स्तर, ત્રીજું સ્તર, સાતમું સ્તર, આ રીતે અનેક સ્તરો રાઈટ એક પ્રકારની સમાન ગોઠવણી ધરાવતા હશે। એવી રીતે લેવા જઈએ તો કે બીજું સ્તર છે, બીજું સ્તર છે એ પાંચમા સ્તર સાથે, પાંચમું સ્તર છે એ આઠમા સ્તર સાથે આ રીતે રાઈટ એક સરખી ગોઠવણી ધરાવતા હશે। ત્રીજું સ્તર છે એ આપણે જોઈશું તો ખાસ કરીને પહેલું સ્તર ચોથું સ્તર આવશે, પહેલું સ્તર ચોથું સ્તર સાતમું સ્તર બીજું પાંચમું રાઈટ અને આઠમું આવશે, ફરી પાછું ત્રીજું સ્તર આવશે, ત્રીજા સ્તર સાથે ફરી પાછી એની એજ ગોઠવણી થશે। તો અહીંયા સ્તરોની ગોઠવણી અંગે કઈ રીતે માહિતી લેવાની છે તો કોઈપણ એક સ્તરથી શરૂઆત કરીને ચોથું સ્તર છે એ પ્રથમ સ્તર સાથે આ રીતે પુનરાવર્તન પામતું હશે। અર્થાત બે સ્તરો વચ્ચે તમારે રાઈટ તફાવત લઈ અને જો ત્રણ વડે ભાગી શકાતો હોય તો અહીંયા જોઈશું 7 - 7 - 4 / 3 ત્રણ બચશે વડે ભાગી શકાય છે। પછી એવી રીતે 7 અને 1 નો તફાવત લઈશું તો 6 આવશે, 6 ને 3 વડે ભાગી શકશું તો 2 વડે, મતલબ પૂર્ણાંક સંખ્યા। એટલે જ્યારે 3-3 સ્તરોની ગોઠવણી આવતી હોય, ચોથું સ્તર તેની સાથે પુનરાવર્તિત પામતું હોય તો એટલું જ જોવાનું છે કે કોઈ પણ બે સ્તરોનો, અહીંયા ક્રમિક જરૂરી નથી, કોઈ પણ બે સ્તરોનો તફાવતને જો 3 વડે ભાગી અને પૂર્ણાંક સંખ્યા આવતી હોય તો તે સ્તરો છે એ સમાન ગોઠવણી ધરાવતા હશે। ઓકે, હવે એનો સવર્ગાંક કેટલો આવે છે તો અહીંયા સવર્ગાંક આવે છે 12। 12નો અર્થ એવો થયો કે 6 ગોળાઓ તેના પોતાના સ્તરમાં સીધે સીધા સંપર્કમાં હશે। અહીંયા તમે જોઈ શકશો, ધારો કે કોઈ આપણે આ એક ગોળો લઈશું તો ધીસ સ્ફિયર ઇઝ ઇન ડાયરેક્ટ કોન્ટેક્ટ વિથ 6 અધર સ્ફિયર્સ, મતલબ એનો સવર્ગાંક અહીં આવશે 6। પછી 3 ગોળાઓ છે તેની ઉપર છે, એવી રીતે 3 ગોળાઓ અહીંયા તેની નીચે આવશે, મતલબ આ રીતે 3, 6 અને 3 મતલબ ટોટલ 12 ગોળાઓના સીધા સંપર્કમાં છે, પરિણામે તેનો સવર્ગાંક 12 હોય છે। પછી આવે છે પેકિંગ એફિશિયન્સી અથવા પેકિંગ ફ્રેક્શન, અને ગણતરીથી આપણે જોઈશું તો એ આવશે 74%, અને વોઇડ ફ્રેક્શન છે ખાલી અવકાશ છે એ 26% આવશે। અહીંયા એ નોંધવું જરૂરી છે કે કઈ ધાતુઓ ખાસ કરીને રાઈટ FCCમાં સ્ફટિકીકરણ પામે છે તો પાઠ્યપુસ્તકની અંદર ખાસ કરીને 2 આપેલી છે, ZN અને MG। તો ZN અને MG જ્યારે આપેલી હશે ત્યારે તમને એનો પ્રકાર નહીં આપે, એવું જ કહેશે કે જે મેગ્નેશિયમનું સ્ફટિકીકરણ થાય છે તો તમારે સમજી લેવાનું કે FCC અથવા તો CCPમાં થાય છે। પછી ધારો કે કેલ્શિયમ આપેલું છે તો કેલ્શિયમમાં એને આવી રીતનું કહેશે કે આ કેલ્શિયમનું મેગ્નેશિયમની જેમ સ્ફટિકીકરણ પામે છે, ZNની જેમ સ્ફટિકીકરણ પામે છે, અથવા તો કેલ્શિયમ છે એ FCC અથવા CCP સ્ફટિકીકરણ છે। એટલે પાઠ્યપુસ્તકમાં આપેલા ઉદાહરણ સિવાયની જો કોઈ પણ અન્ય ધાતુ પૂછશે રાઈટ તો એનો તમને પ્રકાર આપી દીધો હશે। HCPની ગોઠવણી કર્યા બાદ બીજો આપણી પાસે એક અગત્યનો મુદ્દો છે, ગયે વખતે આપણે જે ચર્ચા કરેલી હતી ટી વોઇડ અને એ વોઇડ, એમાં એક રાઈટ ખાસ કરીને નાનો કરેક્શન સુધારો કરવાનો છે। એક કરેક્શન એ છે રાઈટ કે સ્પાઇનલની અંદર જે જોયેલું હતું ડાયવેલેન્ટ અને ટ્રાયવેલેન્ટ, તો એમાં જે ઓક્સાઇડ આયન છે FCC અને 4 છે, ડાયવેલેન્ટ આયનો છે એ ચતુષ્ફલકીય છિદ્રના 1 અષ્ટમાંશ ભાગની અંદર ગોઠવાયેલા છે અને તેની સંખ્યા 1 છે, જ્યારે ટ્રાયવેલેન્ટ છે એ અષ્ટફલકીય છિદ્રો ઓવર્ટ્સ એના 1 અષ્ટમાંશ ભાગમાં અને એની સોરી 1/2 ભાગની અંદર અને તેની સંખ્યા 2 છે। પણ ઇન્વર્સ સ્પાઇનલની અંદર આપણે એક કરેક્શન કરવાનો છે કે ઓક્સાઇડ આયનો તો બરાબર જ છે, M2 પોઝિટિવ આયનો છે અને ધે ઓક્યુપાઈડ 1/4 ઓફ ધ ઓક્ટાહેડ્રલ વોઇડ, એટલે એની સંખ્યા 1 આવશે, જ્યારે M3 પોઝિટિવ આયનો છે અને એ 2 રીતે ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટ થયેલા છે, ટેટ્રાહેડ્રલ વોઇડ અને ઓક્ટાહેડ્રલ વોઇડ, ઓક્ટાહેડ્રલ વોઇડની અંદર એનો ફાળો 1/4 છે અને ટેટ્રાહેડ્રલ વોઇડની અંદર એનો ફાળો 1/8 છે, મતલબ આ એક કરેક્શન છે, એ કરેક્શન ઇઝ ટુ બી મેડ। આ ચેક કર્યા પછી હવે આપણે સૌથી અગત્યનું જોવાનું છે
એ ખાસ કરીને આવે છે રેડ પેકિંગ ક્ષમતા. પેકિંગ ક્ષમતાની અંદર ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો એવું જોવા મળશે કે એકમ કોષનું કદ અને એકમ કોષમાં રહેલા પરમાણુઓનું કુલ કદ, એકમ કોષ અને એકમ કોષમાં રહેલા પરમાણુનું કુલ કદ એનો જો ગુણોત્તર લઈશું તો એ ખાસ કરીને રાઈટ પેકિંગ ફ્રેક્શન આવશે, અને એને જો 100 વડે ગુણાકાર કરશું તો એની ક્ષમતા અથવા એફિશન્સી આવશે. આપણી પાસે ટોટલ આટલા પ્રકારના છે. એક જે છે એ સાદો ઘન છે, સિમ્પલ ક્યુબ છે. બીજો જે છે એ BCG છે, બોડી સેન્ટર્ડ તલ કેન્દ્રિત ઘન. ત્રીજો જે છે એ FCC છે, અને ચોથો જે છે એ HCP છે. મતલબ ચાર પ્રકારના એકમ કોષ છે, અને ચાર પ્રકારના એકમ કોષની અંદર જોવા જઈશું તો FCC અને HCP છે એની પેકિંગ ક્ષમતા રાઈટ સરખી છે. નો ડાઉટ એમાં ગોઠવણી જુદી જુદી છે, છતાં ગણતરી કરતાં બંનેની પેકિંગ ક્ષમતા સરખી આવે છે. જેની પેકિંગ ક્ષમતા સરખી હશે કહી શકાય રાઈટ કે તેની ઘનતા પણ સરખી હશે. હવે એ પછી આપણે લેવાનું છે, એક પછી એક ચર્ચા કરતા જઈએ તો પહેલો મુદ્દો આવે છે સાદા ઘન. સાદા ઘનની પેકિંગ ક્ષમતા કેવી રીતે લઈ શકાય? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એક સાદા ઘનનું છે તમને ખૂબ જ સ્પષ્ટ રીતે સમજાવું છું કે પહેલો મુદ્દો જે છે સાદા ઘનની અંદર તમારે શું સમજવાનું છે. તો કે સાદા જે ઘન છે એ ઘનની ગોઠવણીની અંદર પરમાણુઓ મુખ્યત્વે કઈ જગ્યાએ એકબીજાની સૌથી નજીક હોય છે? તો પહેલો VSQ આવો પૂછાતો હોય છે, સાદા ઘનમાં કઈ જગ્યાએ રહેલા પરમાણુ એકબીજાના ભૌતિક સંપર્કમાં ધ નિયરેસ્ટ ડિસ્ટન્સ હોય છે. તો ખાસ કરીને આપણે અહીંયા જોવા જઈશું તો જો આ રીતે એક કેન્દ્રની અંદર ગોળો લઈશું અને આ રીતે અહીંયા બીજો ગોળો લઈશું તો આ જે બંને ગોળાઓ છે એ એકબીજાના આ રીતે સંપર્કની અંદર આવશે. અચ્છા, હવે આ જે ડિસ્ટન્સ આપણે લીધેલું છે એ ડિસ્ટન્સ ખાસ કરીને આ લેવા જઈશું તો રાઈટ એને કહીશું એ, મતલબ કિનારી જેટલું અથવા ધારી જેટલું આ રીતનું ડિસ્ટન્સ હોય છે, અથવા આ જે છે એ બંને ગોળાઓના કેન્દ્રો સાથે જોડતાયેલું હતો એને નિયરેસ્ટ ડિસ્ટન્સ D પણ કહેવામાં આવે છે. તો પહેલો VSQ બનશે કે સાદા સમઘનમાં પરમાણુઓ કયા કેન્દ્ર સ્થાને રહેલા હોય તો તેઓ એકબીજાના સૌથી નજીક અંતર ઉપર હોય છે. તો અહીંયા આવશે ધાર ઉપરના કેન્દ્રો. અચ્છા, હવે એ નક્કી કર્યા પછી રાઈટ અહીંથી અહીંયા સુધીનું જે આપણે અંતર જોઈશું તો આ જે અંતર છે એને કહીશું ધાર અંતર A અથવા નિયરેસ્ટ ડિસ્ટન્સ D. હવે એ અંતર જે અહીંયા બે ગોળાઓની ત્રિજ્યા જેટલું આ રીતનું હોય છે, એટલે બે વખત R લેશો તો A બનશે. તો આમ કહી શકાય કે અહીંયા ધારીનું અથવા ધાર ઉપરનું જે અંતર છે એ = 2R થશે, અને પરિણામે આપણે લખીશું કે ત્રિજ્યા R = આ રીતે A/2 થશે. અહીં ત્રિજ્યા R જે છે એ જો પરમાણુ સ્વરૂપ હોય તો એને પરમાણુ ત્રિજ્યા પણ કહેવાય. એટલે સીધે સીધી અહીંયા એક માર્કની ગણતરી પણ પૂછે કે સાદા ઘનમાં પરમાણુઓની ધારની લંબાઈ આટલા પિકોમીટર હોય તો તે પરમાણુની ત્રિજ્યા કેટલી હશે? તો સીધે સીધો ખૂબ જ સરળ ગણતરીવાળો પ્રશ્ન પૂછે, અથવા તો ધારો કે તમને ત્રિજ્યા આપી દીધી હશે તો તેની લંબાઈ કેટલી બનશે? ઓકે, હવે એ ચેક કર્યા પછી અહીંયા શું ધ્યાનમાં રાખવાનું છે? તો કે સાદા ઘનની અંદર પરમાણુ સંખ્યા જે છે, પરમાણુ સંખ્યા છે એ પરમાણુ સંખ્યા 1 હોય છે, અને પરિણામે તેનું કદ આવશે 1×4/3πr³. એક પરમાણુ ગોળો રાઈટ 4/3πr³ જેટલો હોય છે, અને એક જ પરમાણુ હોય છે માટે આટલું આવશે. એટલે ફરી પાછો VSQ બનશે, સાદા ઘનમાં રાઈટ રહેલા પરમાણુઓનું કદ કેટલું? પછી લઈશું એના પછી લઈશું એકમ કોષ છે, એકમ કોષનું કદ કેટલું? હવે એક સાદો ઘન છે માટેની લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ સરખી હશે 3×3, એટલે A થશે. તો અહીંયા તમે જુઓ છો કે A = 2 છે. This = અહીંયા થશે 2R³ = એ બનશે 8R³.
મતલબ જ્યારે તમે પેકિંગ ક્ષમતા શોધતા હો ત્યારે ખાસ ધ્યાનમાં રાખી લો કે એકમ કોષમાં રહેલા બધા જ પરમાણુનું કદ કેટલું છે અને તે એકમ કોષનું સમગ્ર એકમ કોષનું કદ કેટલું છે. સમગ્ર એકમ કોષનું કદ તમને હંમેશા ધાર અને પરમાણુ ત્રિજ્યાના સંબંધ ઉપરથી જ મળશે. ઓકે, તો હવે અહીંયા આપણે લેવા જઈશું પેકિંગ ફ્રેક્શન અથવા પેકિંગ ક્ષમતા ઇઝ ઇક્વલ ટુ, એનું સૂત્ર છે એકમ કોષમાં રહેલા પરમાણુઓનું કદ, એકમ કોષમાં રહેલા પરમાણુઓનું કદ છેદમાં જે તે એકમ કોષ છે એ એકમ કોષનું કદ. This is equal to, અહીંયા આપણે તારવેલું છે કે પરમાણુનું કદ છે એ 4/3 પાઈ આર ક્યુબ જેટલું છે અને આ જે છે એ 8r³ જેટલું છે. તો અહીંયા ત્રિજ્યા જે છે એ કેન્સલ થઈ જશે, આ બેથી કેન્સલ થઈ જશે. This is equal to એ આવશે 5/6. એટલે પહેલો ફરી પાછો એક VS કેવો બનશે કે સાદા સમઘનના એકમ કોષની અંદર પેકિંગ ક્ષમતા કઈ વડે દર્શાવી શકાય? પાઈના સંદર્ભમાં તો 5/6. 5/6નું મૂલ્ય જે છે એ લગભગ 0.532 જેટલું આવશે, એને ટકામાં ફેરવીએ તો લગભગ 52.3% આવે છે. એટલે આપણે જે એને ઓફર કરેલું કદ છે એમાંથી પરમાણુએ 52.3% જગ્યા રોકેલી છે. હવે જ્યારે આટલી જગ્યા રોકેલી છે તો વિદ્યાર્થી મિત્રો બીજો એનો અર્થ એવો કરી શકાય કે વોઇડ ફ્રેક્શન એટલે ખાલી જગ્યા કેટલી છે, કેટલી અવકાશ ખાલી છે. તો 1 - પેકિંગ ફ્રેક્શન તમે લઈ લો રાઈટ, તો એ જે આપને મળશે એ ખાલી અવકાશ મળશે. મતલબ 1 - 0.523 ઇઝ ઇક્વલ ટુ નિયરલી 48 અથવા તો 48% છે આટલી જગ્યા ખાલી રહેશે. મતલબ અહીંયા પણ એક VSQ બને છે. ઇન શોર્ટ આ ગણતરીની અંદર એક એક સ્ટેપની અંદર સામાન્ય રીતે VSQ બનતો હશે અથવા તો MCQ બનતો હશે. તો આ જે તે એની પેકિંગ ક્ષમતા. પછી બીજો મુદ્દો એવો આવે છે કે સાદો ઘન છે એમાં એક પરમાણુ સંખ્યા રહેલી છે રાઈટ, તો તેની ઘનતા એટલે કે રો ઇઝ ઇક્વલ ટુ કેવી રીતે શોધી શકાય? તો કે ઘનતા રો ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે એક છે ઝેડ, ઝેડ જે છે એ જે તે એકમ કોષ છે રાઈટ, તેનો નંબર છે મતલબ યુનિટ સેલ રેન્ક ઇન્ટુ પરમાણુ હોય તો પરમાણુય દળ રાઈટ, છેદમાં તેનું કદ એટલે એ ક્યુબ, અને પ્રતિ પરમાણુ લીધેલું હોવાથી એને એવોગેડ્રો વડે અંક વડે ગુણી દઈશું, આ ઘનતા આવશે. હવે આ ઘનતાનું એકમ ખાસ કરીને તમે કયા એકમોમાં માપ લીધેલું છે એ આવે છે. જો દળ છે 1 ગ્રામમાં દર્શાવેલું હશે અને અંતર છે એ સેન્ટીમીટરમાં દર્શાવેલું હશે તો આ આવશે g/cm³. ઘણી વખતે એવું પણ બનશે કે લંબાઈ છે એ પિકોમીટરમાં દર્શાવેલી હશે, પિકોમીટર મતલબ 12^-12, તો એ વખતે અહીંયા છેદ છે એને તમારે 10^-30 વડે આવી રીતે રાઈટ ગુણાકાર કરવો પડશે. મતલબ અહીંયા જોશો તો ઝેડ ઇઝ ઇક્વલ ટુ 1 છે તો અહીંયા આવશે 1 * આણ્વીય દળ અથવા પરમાણી દળ a³ × NA. ફરી પાછું બતાવી દો, જો ગ્રામમાં દર્શાવેલું તો g/cm³, પછી MK સિસ્ટમ લીધેલું હશે તો એનું એકમ આવશે kg/m³. ઘનતાનો એકમ આવી રીતે ગમે તે એકમમાં પૂછી શકે. મતલબ સાદા ઘનની અંદર રાઈટ આવી રીતની એક ગણતરીઓ તમને 2 માર્ક્સની પૂછતા હોય છે. સાદા ઘન લીધા બાદ સાદા ઘનમાં ખાસ કરીને પોલોનિયમ ધાતુ જે એનું સ્ફટિકીકરણ થતું હોય છે, ત્યારબાદ એના પછીનું આપણે જે લેવાનું છે એ ખાસ કરીને આવે છે BCC બોડી સેન્ટર્ડ રાઈટ યુનિટ સેલ. હવે BCCની અંદર પેકિંગ ક્ષમતા કેવી રીતે ગણાય? તો ખાસ કરીને અહીંયા થોડીક ગૂંચવણી છે રાઈટ, એ જોઈ લઈએ કે બોડી સેન્ટરની અંદર રાઈટ સીધે સીધો કાટકોણ ત્રિકોણ આપણે મળતો નથી. ધારો કે આ રીતે એક સમમિત સાદો ઘન આપણે લીધેલો છે, તો હવે એ જોઈશું કે સાદા ઘનની અંદર પરમાણુઓ કઈ જગ્યાએ સૌથી નજીકના અંતર ઉપર હોય છે. ધ નિયરેસ્ટ ડિસ્ટન્સ બિટવીન ધ સ્ફિયર ઇન બોડી સેન્ટર યુનિટ સેલ ઇઝ ઓન બોડી ડાયાગોનલ. મતલબ બોડી ડાયાગોનલ ઉપર પરમાણુઓ રાઈટ એકબીજાના, ધારો કે આપણે આ કેન્દ્ર લઈએ અને આ રીતે આપણે લઈએ છીએ
અરે તો એને બોડી ડાયગોનલની આ રીતે કલ્પના કરીએ, સામસામેના ખૂણા આવા ટોટલ ચાર બોડી ડાયગોનલ હોય, તો એક જે પરમાણુ ગોળો અહીંયા આવશે, અરે ફરી પાછો બીજો જે પરમાણુ ગોળો છે એ અહીંયા મધ્યમાં આવશે, અને ત્રીજો પરમાણુ ગોળો જે આ રીતે આવશે, મતલબ થ્રી સ્ફિયર્સ આર પ્રેઝન્ટ ઓન બોડી ડાયગોનલ. ઓકે, હવે આ જે પરમાણુની ત્રિજ્યા આર છે, આ પરમાણુની ત્રિજ્યા આર છે, એટલે બોડી ડાયગોનલનું કુલ અંતર છે એ ચાર પરમાણુઓની ત્રિજ્યાને સમતુલ્ય છે. ઓકે, હવે ધારો કે આને આપણે કહી દઈએ એ બી સી ડી ઈ એફ જી અને એચ, આવી રીતે નંબરિંગ કરી દઈએ. તો ખાસ કરીને આપણે જે અંતર માપવાનું છે એ ઈ, પણ એ ઈ અંતર તમે જોવા જશો તો એકમ કોષમાં કોઈ પણ બાજુ સાથે સીધે સીધો કાટકોણ ત્રિકોણ બનાવતો નથી. વિકર્ણ એ એફ એકમ કોષની કોઈ પણ ધાર લઈ લઈએ, ધારો કે આ લઈ લઈએ ધાર એ, આ લીધી ધાર એ, આ પણ ધાર એ લીધી, આ પણ ધાર એ લીધી, આ પણ લીધી, કોઈ પણ ધાર લેવા જઈશું તો તેની સાથે રાઈટ કાટકોણ ત્રિકોણ બનાવતો નથી. પરિણામે અલગથી આપણે કાટકોણ ત્રિકોણ એક બનાવવો પડશે, અને એ માટે અહીંયા હું એફ અને સી કેન્દ્રોને જોડું છું, એફ અને સી કેન્દ્રોને જોડું છું. તો એફ અને સી કેન્દ્ર જોડતા તમે કહી શકશો કે ફેસ ડાયગોનલ બની ગયો, ફલક ડાયગોનલ અથવા ફલક વિકર્ણ બની ગયો. હવે ફલક વિકર્ણ બન્યો એટલે આ જે ખૂણો છે એ બનશે કાટખૂણો બનશે, એફ ઈ સી આ ખૂણો કાટખૂણ બનશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે આડકતરી રીતે બરાબર છે ધારીની લંબાઈ એ શોધવી પડશે. તો બે રીતે વિચારવું પડશે, પહેલાં એક લઈ શકું કાટકોણ ત્રિકોણ રાઇટ એંગલ્ડ એંગલ એફ ઈ સી, મતલબ કાટકોણ ત્રિકોણ એફ ઈ સીમાં વિકર્ણ એફ સી, મતલબ એફ સી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આ વિકર્ણ છે, પછી આ બંને બાજુ આવશે ઇઝ ઇક્વલ ટુ લઈશું એફ ઈનો સ્ક્વેર પ્લસ લઈશું ઈ સીનો સ્ક્વેર, ધીસ ઇઝ ઇક્વલ ટુ આ બંને જાણીતી હતી આપણી પાસે, મતલબ એ બનશે એ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર. તો ધેરફોર એફ સી ઇઝ ઇક્વલ ટુ ટુ એ સ્ક્વેર બનશે, ઇઝ ઇક્વલ ટુ એ બનશે રૂટ ટુ એ, મતલબ એફ સી વિકર્ણ વિકર્ણ એફ સી ઇઝ ઇક્વલ ટુ બનશે રૂટ ટુ એ. હવે વિકર્ણ એફ સી જે એની જે અંતર છે એ કુલ ચાર ત્રિજ્યાઓ જેટલું છે, તો હવે આપણે સૂત્ર તારવી શકશું કે ફોર આર ઇઝ ઇક્વલ ટુ ફોર આર ઇઝ ઇક્વલ ટુ રાઈટ ખાસ વિકર્ણ એફ સી ઇઝ ઇક્વલ ટુ રાઈટ. ઓકે, અચ્છા ટુ એ આવશે. હવે બીજો ત્રિકોણ આપણે ધારશું અહીંયા, તો એ ત્રિકોણની અંદર ખાસ કરીને રાઈટ, હવે આપણી પાસે બીજો એક ત્રિકોણ બની ગયો, એ તમે જોશો તો આ ત્રિકોણ આવશે આ રીતનો આવશે, એમાં આ જે ખૂણો છે એ બનશે કાટકોણ બનશે, અને તેની સામેની બાજુ છે એ બનશે વિકર્ણ. તો હવે અહીંયા આમ લખી શકશો કે કાટકોણ ત્રિકોણ એ એફ સીમાં રાઈટ વિકર્ણ રાઈટ એ એફ સીમાં વિકર્ણ એ એફ સ્ક્વેર વિકર્ણ એ એફ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુઓ, મતલબ એ એ સી સ્ક્વેર પ્લસ એફ સી સ્ક્વેર આવું આવશે, ધીસ ઇઝ ઇક્વલ ટુ હવે એ સી સ્ક્વેર છે એ ધાર એ જેટલો છે, એટલે આ બનશે એ સ્ક્વેર પ્લસ હવે એફ સી જે છે એ અહીંયા આપણે જે મેળવેલું છે એ આવે છે રૂટ ટુ એ, મતલબ આ બનશે રૂટ ટુ એ હોલ સ્ક્વેર, ધીસ ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર પ્લસ આ બનશે ટુ અને આ બનશે એ સ્ક્વેર, મતલબ બંનેનો સરવાળો કરશો તો આપણી પાસે આવશે થ્રી એ સ્ક્વેર રાઈટ, અને આ બનશે એ એફ સ્ક્વેર, અને પરિણામે જો તેનો વર્ગમૂળ લઈશું તો હવે વિકર્ણ એ એફ ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે બનશે વર્ગમૂળમાં રૂટ થ્રી એ,
મતલબ અહીંથી અહીંયા સુધીનું હવે જે અંતર છે, કરેક્ટ, એ બનશે રૂટ 3a. તો અહીંયા બે વખત તમારે કાટકોણ ત્રિકોણ એઝ્યુમ કરી અને ઇનડાયરેક્ટલી આવી રીતે તારો ઉપર છે. હવે એ એફ છે એ 4 ત્રિજ્યા જેટલું છે. તો હવે જો આને આપણે ગણતરીની સાદી ભાષાની અંદર મૂકશું તો આપણી પાસે આ આવશે, એ એફ ઇઝ ઇક્વલ ટુ 4r છે ઇઝ ઇક્વલ ટુ રૂટ 3a છે. 4 વખત ત્રિજ્યા બરાબર રૂટ 3a થશે, મતલબ એક બોડી ડાયગોનલનું અંતર આટલું થશે. ધેરફોર આપણે ખાસ જરૂર છે એની, એ ઇઝ ઇક્વલ ટુ એ બનશે 4/3 રૂટ ક્યુબ, મતલબ ધારની લંબાઈ બરાબર 4 ત્રિજ્યા છેદમાં રૂટ રાઈટ 3 આવશે આ રીતે. ઓકે, અથવા તો આને આપણે આવી રીતે પણ લઈ શકશું કે આર ઇઝ ઇક્વલ ટુ, જ્યાં ધ્યાન રાખી લેજો વિદ્યાર્થી મિત્રો, આર એટલે જે તે પરમાણુ છે, કોઈ એક પરમાણુ અંદર ત્રિજ્યાનું મૂલ્ય છે. મતલબ જેટલી વખત સૂત્રમાં આર આવશે ત્યાં તમને એક માર્કનો VSQ પૂછશે અથવા એક માર્કની ગણતરી પૂછશે. તો આર ઇઝ ઇક્વલ ટુ લેવા જઈશું તો રૂટ 3a/4 થશે. અને ધારો કે તમને અહીંયા ધારની લંબાઈ આપી દઈએ તો તમે તેની ત્રિજ્યા માપી શકશો, અથવા ત્રિજ્યા પરમાણુને આપી દીધી હોય તો તેને ધારની લંબાઈ આ રીતે મળી શકશે. મતલબ આપણી પાસે બરાબર જે ધારની લંબાઈ મળી ગઈ, તો ધારની લંબાઈ ઉપરથી હવે આપણે નક્કી કરી શકશું પેકિંગ ક્ષમતા. તો હવે આ નક્કી કર્યા પછી ત્રીજો મુદ્દો આવશે, રાઈટ, કે એકમ કોષમાં પરમાણુની સંખ્યા કેટલી. તો કે સાદા ઘનની અંદર બે પરમાણુઓ હોય, રાઈટ, તો ખાસ કરીને બે પરમાણુઓનું કદ કેટલું. જો બે પરમાણુઓનું ગણવા જઈશું તો ધીસ ઇઝ ઇક્વલ ટુ 2×4/3πr³ આવી રીતે આવશે. એટલે ધીસ ઇઝ ઇક્વલ ટુ વી કેન રાઇટ 8/3πr³. ફરી પાછું એક VSQ બનશે, બોડી સેન્ટર BCC એકમ કોષમાં રહેલા પરમાણુઓનું કુલ કદ કેટલું. 8/3, અને જો તમને તેની ત્રિજ્યા આપી દઈએ તો ત્રિજ્યાનું મૂલ્ય દાખલ કરી અને આ રીતે એક માર્કની ગણતરી, મતલબ દરેકે દરેક સ્ટેપ છે એક, તેનું સૂત્ર કેટલું અને તેની ગણતરી કેટલી. આવા કમસે કમ બે સરળ પ્રશ્નો તો પૂછાતા જ હોય છે. ત્યારબાદ લખી જોવા જઈશું તો એકમ કોષ છે, એકમ કોષનું કદ કેટલું. તો કે અહીંયા આપણે જે ધારેલો છે એ સમઘન છે, અને સમઘનનો અરે કુલ કદ આવશે એ 1³ આવશે. તો ધીસ ઇઝ ઇક્વલ ટુ 1³ અને એ આપણે અહીંયા ઓલરેડી મેળવી લઈ ચૂકેલા છીએ. ધેરફોર 1³ 4/3√3 અને એનો ઘન ધીસ ઇઝ ઇક્વલ ટુ આ થશે 64r³ અને આ થશે 3√3, મતલબ વોલ્યુમ ઓફ ધ યુનિટ સેલ ઇઝ ઇક્વલ ટુ 64r³. ફરીથી રાઈટ, એકમ કોષના બરાબર જ રાઈટનું કદ કેટલું, અથવા તો તેમાં તમને આર આપી દઈએ તો એના ઉપરથી ગણતરી થઈ શકશે. ઇન શોર્ટ, આપણી પાસે હવે બે પ્રકારના મૂલ્યો મળી ગયા. તો આ બંનેનો ગુણોત્તર એટલે પેકિંગ ફ્રેક્શન. ધેરફોર પેકિંગ ફ્રેક્શન ઇઝ ઇક્વલ ટુ આગળ જોયું તેમ એકમ કોષમાં રહેલા પરમાણુઓનું કદ. એકમ કોષમાં રહેલા પરમાણુઓનું કદ આવશે 8/3πr³ છેદમાં 64r³ રાઈટ 3√3. ધીસ ઇઝ ઇક્વલ ટુ, જો આનું સાદું રૂપ આપશો તો તમારા આવશે √3π/8, અને એની કિંમત શોધવા જઈએ છીએ તો એ આવે છે 0.68, અથવા ધીસ ઇઝ ઇક્વલ ટુ 68%. મતલબ સાદા ઘનની અંદર એની પેકિંગ ક્ષમતા છે અથવા પેકિંગ અંશ હશે એ 0.68 અને 68%. ઇન શોર્ટ, સાદા ઘન કરતાં બોડી સેન્ટરની અંદર ગીચતા થોડીક વધારે છે, મતલબ તેના એકમ કોષની ઘનતા વધારે હશે. ઓકે, અને પરિણામે તેમાં રહેલું વોઇડ ફ્રેક્શન, મતલબ ખાલી અવકાશ ખાલી કેટલું હશે. તો કે ફરી પાછું 1 પેકિંગ ફ્રેક્શન ઇઝ ઇક્વલ ટુ 1 0.68 લેશો તો ઇઝ ઇક્વલ ટુ 0.32 અથવા તો 32%. મતલબ આવી ગણતરી તમને બોર્ડની અંદર ખાસ કરીને 2 માર્ક્સની પૂછાતી હોય છે.
વિદ્યાર્થી મિત્રો, દરેક જગ્યાએ ધ્યાન રાખજો, દરેક સ્ટેપ બતાવવું જરૂરી છે. સીધે સીધું પેકિંગ ફ્રેક્શન મૂકીને તેનું સૂત્ર લખીને ટકાના લખી નાખતા. હવે તબક્કાવાર આ રીતે આકૃતિ દોરી અને સમજાવજો. ઓકે, એ ચેક કર્યા પછી હવે બીજી વસ્તુ આમાંથી આપણે શું જોવાની છે. રાઈટ, તો જ્યારે આપણી પાસે એકમ કોષ હોય અને તેને પરમાણુની સંખ્યા જાણતા હોય તો એમાંથી આપણે બીજો મુદ્દો તારવી શકશું, તેની ક્ષમતા કેટલી. અહીં એક મુદ્દો બતાવી દઉં કે ખાસ કરીને એકમ કોષનું બંધારણ અને તેના સ્ફટિકનું બંધારણ સમાન હોવાથી, કારણ કે એકમ કોષ છે એ સ્ફટિક બંધારણનો નાનામાં નાનો ભાગ છે, બીજો કોઈ ફેરફાર કરીને નથી. અર્થાત એકમ કોષની જેટલી ઘનતા હશે તેટલી જ ઘનતા તેની સ્ફટિકની ઘનતા ગણી શકાય. ફરીવાર, એકમ કોષની જેટલી ઘનતા હશે તેટલી જ ઘનતા તેના સ્ફટિક કોષની ઘનતા ગણી શકાય. ઇન શોર્ટ, ધ ડેન્સિટી ઓફ ધ યુનિટ સેલ ઇઝ ટુ બી ટેકન એટ ધ ડેન્સિટી ઓફ ક્રિસ્ટલ. અચ્છા, તો હવે ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ, આપણે જેમ ચર્ચા કરી તે મુજબ અહીંયા જોઈશું તો ઘનતા ઇઝ ઇક્વલ ટુ, રાઈટ, ઝેડ મતલબ એકમ કોષનો અંક નંબર, યુનિટ સેલ રેન્ક નંબર, ઇન્ટુ ઇન્ટુ એમ અપોન એ ક્યુબ ઇન્ટુ એવોગેડ્રો નંબર. હવે બોડી સેન્ટર છે એમાં બે પરમાણુઓ છે, તો બહુ સીધી સીધી રીતે આપણે કહી શકશું કે કમસે કમ આટલું તો લખી શકશું, ટુ ઇન્ટુ એમ અપોન એ ક્યુબ ઇન્ટુ એવોગેડ્રો નંબર. અચ્છા, અહીંયા તમને એ આપી દીધું હોય, બરાબર, સ્મોલ એમ આપી દીધું હોય, એમ આપી દીધું હોય, એવોગેડ્રો જ્ઞાત છે, તો તમે ઘનતા શોધી શકો. અથવા તો કેટલીક વખતે તમને ઘનતા આપી દીધી હશે, તો ગણિતની અંદર તો આવું બનતું જ હોય છે કે બરાબર, જ્યારે ચાર પદ હોય એમાંથી ત્રણ દીધી તો કોઈ એક પદની ગણતરી, ધારો કે ઘનતા આપી દીધી છે, એ આપી દીધું છે, રાઈટ, તો તેનું આણ્વીય કે પરમાણુ દળ શોધાય. આ દળ આપી દીધું હોય, ઘનતા આપી દીધી હોય, તો ધારની લંબાઈ અને ધારની લંબાઈ ઉપરથી એની ત્રિજ્યા આવી રીતે થોડી કઠિન મુશ્કેલીઓ પૂછી શકતા હોય છે. ઓકે, હવે રાઈટ, બોડી સેન્ટરની આ રીતે ઘનતા નક્કી કર્યા પછી એવો ને એવો બીજો મુદ્દો આપણી પાસે આવે છે કે બોડી સેન્ટરની અંદર, વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક સારો પોઈન્ટ બતાવું છું કે પ્રથમ ત્રણ લઘુત્તમ અંતરો અથવા તો શોર્ટેસ્ટ ડિસ્ટન્સ કયા સ્થાન ઉપર છે. તો પહેલું એ ધ્યાન રાખી લો, પ્રથમ ત્રણ સૌથી ટૂંકા અંતર, સૌથી ટૂંકા અંતર કયા છે, રાઈટ, ધ ફર્સ્ટ થ્રી શોર્ટેસ્ટ ડિસ્ટન્સ, ફર્સ્ટ થ્રી શોર્ટેસ્ટ ડિસ્ટન્સ. તો બોડી સેન્ટરની અંદર આપણી પાસે આ રીતની આપણે ગોઠવણી જોયેલી હતી, બરાબર છે, રાઈટ. ઓકે, એમાં આ જે છે, રાઈટ, આ રીતના ગોળાઓ છે એકબીજાના સંપર્કમાં છે, જેને બોડી ડાયગોન. એટલે એવું કહીશું કે સૌથી નજીકનું અંતર છે એ ખાસ કરીને બોડી ડાયગોનલ ઉપર છે, અને એની જે કિંમત છે એ રૂટ થ્રી જેટલી હોય છે. એટલે બોડી ડાયગોનલ ઉપર સૌથી એકબીજાના નજીક, બોડી ડાયગોનલ ઉપર ચેક કર્યા પછી ધ્યાનમાં રાખી લો, રાઈટ, ખૂણામાં અથવા ધાર ઉપર રહેલા પરમાણુઓ જેને આપણે કહીશું એ, ત્યાર પછીનું રાઈટ અંતર ખૂણા ઉપર રહેલા પરમાણુ વચ્ચેનું હોય છે. ત્યાર પછી એમાં જોવા જઈશું તો ફેસ ડાયગોનલ, અને ફેસ ડાયગોનલનું મૂલ્ય છે રૂટ ટુ એ, દેટ ઇઝ ફર્સ્ટ થ્રી શોર્ટેસ્ટ ડિસ્ટન્સીસ બિટવીન ધ સ્ફિયર્સ ઇન બોડી સેન્ટર યુનિટ સેલ આર રૂટ થ્રી એ, જે બોડી ડાયગોનલ ઉપર છે, એ જે ધાર ઉપર છે અથવા તો પાસ પાસેના બે ખૂણા ઉપર છે, અને રૂટ ટુ એ કોઈ પણ એક ફેસ ડાયગોનલ ઉપરને. આ રીતે આ સૌથી ટૂંકું અંતર છે, ત્યારબાદ એ છે, અને ત્યારબાદ મતલબ આ જે છે એ અંતરના આ ક્રમમાં ગોઠવી શકાય. ધ શોર્ટેસ્ટ ડિસ્ટન્સ ઇઝ રૂટ થ્રી એ. આવા દરેક એકમ કોષની અંદર રાઈટ માહિતી પૂછી શકાય. ઓકે, હવે આ ચર્ચા કર્યા બાદ આપણી પાસે એના પછીનો બીજો છે, એ ખાસ કરીને એફસીસી એકમ કોષ આવે છે. એફસીસી એકમ કોષ છે એ સીસીપી રાઈટ રચના પણ એની સમાન હોય છે. હવે એફસીસી એકમ કોષની અંદર છે શું, તો કે પહેલો મુદ્દો આપણે આગળ ચર્ચા કરેલી હતી કે એફસીસીની અંદર ખાસ કરીને જે પરમાણુઓ છે એ પરમાણુની સંખ્યા બે છે, મતલબ પરમાણુનું કદ બરાબર ટુ ઇન્ટુ ફોર બાય થ્રી પાય આર ક્યુબ
इज इक्वल टू फोर आवशे, सॉरी चार परमाणु हो, इज इक्वल टू 16/3 पाई आर क्यूब, फरी पाछो एक वी एस क्यूब बनशे, राइट। एफसीसी एकम कोष नी अंदर अंतर्गत रहेला परमाणुओनु कद केटलू, एक एकम कोषमां चार परमाणु हो, एक परमाणुनु कद आटलू, ओके। हवे ए लीधा पछी एकम कोष छे, राइट, अहींया एकम कोषनु कद केटलू, एकम कोषनु मतलब यूनिट सेल वॉल्यूम केटलू, तो यूनिट सेल वॉल्यूम छे ए फरी पाछो अहींया तमने बतावी दऊं के धारो के आ रीते तमे, राइट, सममित घन लीधेलो छे, राइट, सममित घननी अंदर, राइट, परमाणुओ आ रीते गोळाकार ગોઠવાયેલા છે, તો અહીંયા જે છે ફેસ ડાયગોનલ ઉપરથી લેવાનો છે, એટલે અહીંથી તમે આમ લેશો તો ફેસ ડાયગોનલ એક પરમાણુ અહીંયા આવશે, તો હકીકતની અંદર અહીંયા અમને સીધે સીધો આ રીતે કાટકોણ ત્રિકોણ મળી રહે છે, રાઈટ। અને આ જે અંતર આવશે એ આવશે રૂટ ટુ એ જેટલું આવશે, આ જે છે એ છે, ઇન શોર્ટ એકમ કોષનું જે છે એ બોડી ડાયગોનલ છે, ફેસ ડાયગોનલ છે, એનું અંતર ચાર ત્રિજ્યાઓ જેટલું હોય છે અને એ આવે છે રૂટ ટુ એ જેટલું, અને ધેરફોર ધારની લંબાઈ એ ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકશું 4R/√2, અથવા તો 4R ઇઝ ઇક્વલ ટુ આવી રીતે તમે લઈ શકશો, ક્લિયર, ઓકે। હવે એ લખાઈ કર્યા પછી આપણી પાસે આવે છે પેકિંગ ફ્રેક્શન ઇઝ ઇક્વલ ટુ એકમ કોષ અંતર્ગત પરમાણુઓનું કદ છેદમાં એકમ કોષનું કદ, તો અહીંયા આ મૂલ્ય આપણે મેં ધીસ ઇઝ ઇક્વલ ટુ લેવા જઈશું, તો આ બનશે 64R³/√2 એનો ક્યુબ, ધીસ ઇઝ ઇક્વલ ટુ એ બનશે 64R³/√2 આવું બનશે। હવે આ બંનેનો ગુણોત્તર લઈશું એટલે આમ આવશે 16/3 πr³/64R³ 2√2, આ લેવા જઈશું તો આપણી પાસે આવશે √2π/6 અને એની કિંમત આવે છે 0.74 ઇઝ ઇક્વલ ટુ 74%, અને પરિણામે વોઇડ ફ્રેક્શન આવશે 1 પેકિંગ ફ્રેક્શન, રાઈટ, ઇઝ ઇક્વલ ટુ 1 0.74 ઇઝ ઇક્વલ ટુ આવશે સિમ્પલી 0.26, મતલબ 26%, રાઈટ। તો આ જે થયું એ એફસીસી એકમ કોષની પેકિંગ ક્ષમતા। હવે ત્યારબાદ આવે છે, રાઈટ, હેક્ઝાગોનલ રાઈટ કોષની પેકિંગ ક્ષમતા કેટલી, સામાન્ય રીતે આ ગણતરી થોડીક મુશ્કેલ છે, છતાં પણ એમાં લેવા જઈશું તો એચસીપી સ્ફટિક રચના છે એમાં ખાસ કરીને એકમ કોષમાં 6 પરમાણુઓ હોય છે, તો કમસે કમ આટલી ગણતરી તો તમને પૂછી શકે, અને પરિણામે 6 પરમાણુઓનું કદ આ રીતે બનશે 6×4/3πr³ ઇઝ ઇક્વલ ટુ બનશે 24/3πr³, મતલબ એચસીપી એકમ કોષ અંતર્ગત પરમાણુઓનું કુલ કદ કેટલું। અચ્છા, હવે એ લીધા પછી, રાઈટ, એચસીપીના એકમ કોષ છે, એકમ કોષનું કદ કેટલું છે, તો જો ગાણિતિક રીતે ષટકોણીય એકમ કોષ છે એટલે સામાન્ય રીતે બે રીતે ગણવું પડશે, પાયાનું ક્ષેત્રફળ અને તેની ઊંચાઈ LB×H, એક ગણતરી કરવા જઈશું તો એ આવે છે 24×√2R³, અને પરિણામે આપણે જો આ બંનેનો ગુણોત્તર લઈશું પેકિંગ ફ્રેક્શન ઇઝ ઇક્વલ ટુ 24/3πr³ છેદમાં 24√2R³ લેવા જઈશું તો આ પણ આવશે 2√2π/6 ઇઝ ઇક્વલ ટુ 0.74 ઇઝ ઇક્વલ ટુ 74%, મતલબ બંનેની અંદર પેકિંગ ક્ષમતા લગભગ સરખી જ આવે છે સીસીપી અને એચસીપીની અંદર। સામાન્ય રીતે આ પ્રશ્ન જે 6 ગોળાઓનો એ ધ્યાન રાખવા જેવો છે, 24/3πr³ અંતર્ગત એકમ પરમાણુઓનું કદ, મતલબ આ જે ચર્ચા કરી એ આપણે કરીએ, રાઈટ, ખાસ કરીને ચાર ભિન્ન ભિન્ન એકમ કોષના પેકિંગ ક્ષમતાની ગણતરી। હવે એ ચેક કર્યા પછી આપણી પાસે બીજું એક નવું જ એકમ શરૂ થાય છે, અને એ જે એકમ છે એ સ્ફટિકમાં રહેલી ખાસ કરીને ક્ષતિઓ,
डिफेक्ट्स इन द क्रिस्टल, जनरली डिफेक्ट्स इन द क्रिस्टल क्यारे उद्भवी सके? तो पहलो मुद्दो है छे के शून्य केल्विन तापमान होय अने जो स्फटिक छे ए संपूर्णपणे शुद्ध होय तो ध्यान राखी लो ए जे स्फटिक छे एमां खामी के खास करीने क्षति होती नथी। वेन द क्रिस्टल इज इन प्योरेस्ट फॉर्म एंड एट जीरो केल्विन देन डज नॉट कंटेन एनी डिफेक्ट्स। पण ज्यारे तेनुं तापमान शून्य केल्विन थी लगभग 298 केल्विन तापमान आवे त्यारे राइट तेमां तेना घटक कणो छे एना थर्मल वाइब्रेशन्स वधवा माँडे अने परिणामे ते मूळ स्थानेथी थोड़ा चलित थाय अथवा तो जो थर्मल एमाउंट वधी जाए तो मूळ स्थान कम्प्लीटली छोड़ी दिए छे स्फटिकमांथी अने परिणामे तेमां छिद्र उद्भवे छे। तो आ जे छे एने खास करीने कहेवामां आवे छे थर्मोडायनेमिक्स, थर्मोडायनेमिक क्षति कहेवामां आवे छे जे तापमानने कारणे थाय। पछी जो तेमां केटलीक अशुद्धिओ प्रवेशे राइट शुद्ध स्फटिकनी अंदर तो अशुद्धिओ प्रवेशे तो शुद्ध स्फटिकना जे घटक कणो छे तेने तेना मूळ स्थानेथी दूर करे छे अने क्यां तो स्फटिकमांथी संपूर्ण दूर करे छे अथवा तो स्फटिकनी अंदर समावी लीए छे पण मूळ स्थानेथी तो विचलित करे छे। अर्थात एवुं कही शकाय કે જે સ્ફટિક છે એમાં ખામીઓ બે રીતે ઉદ્ભવી શકે, એક તેના તાપમાનને કારણે જેને આપણે કહીશું થર્મોડાયનેમિક્સ ડિફેક્ટ્સ, અને બીજું તેમાં અશુદ્ધિઓ દાખલ થાય અને જે મૂળ સ્થાને ઘટક કણો નોર્મલી ઓર્ડર્ડ અરેન્જમેન્ટ હોય એમાંથી થોડુંક ચલિત થાય તો પણ ત્યાં આ રીતે ખામી ઉદ્ભવે છે। હવે આ જે ખામીઓ છે એ ખાસ કરીને બે પ્રકારની છે, એમાં એક જે છે એ તત્વયોગમિતીય, તત્વયોગમિતીય ખામીઓ છે ખાસ કરીને રાઈટ તત્વયોગમિતીય ખામીઓ એ ખરેખર શું છે? તો કે એમાં ખામી સર્જાયા પછી પણ તેની સ્ટોકિયોમેટ્રી બદલાતી નથી। આફ્ટર ધ ડિફેક્ટ્સ ક્રિએટેડ યેટ સ્ટોકિયોમેટ્રી ઓફ ધ ક્રિસ્ટલ ડઝ નોટ ચેન્જ, એને કહેવામાં આવે છે તત્વયોગમિતીય ખામીઓ। ખામીઓ સર્જાયા બાદ પણ તેનું તત્વયોગમિતીય પ્રમાણ યથાવત રહે છે અથવા તો બદલાતું નથી, એટલે તેને તત્વયોગમિતીય ખામી કહે છે। પરંતુ વિદ્યાર્થી મિત્રો અહીંયા એક ધ્યાન રાખી લો કે તત્વયોગમિતીયમાં રાઈટ સ્ટોકિયોમેટ્રી જળવાઈ રહે છે, એનો મતલબ એવો નહીં કરવાનો કે તેની ઘનતા બદલાતી નથી। ઘણી વખતે જે છે રાઈટ તત્વયોગમિતીય બદલાતા તેની ઘનતા બદલાઈ શકે છે, તેની ઘનતા બદલાઈ શકે, ઓલવેઝ બદલાશે એવું નહીં, કેટલાક કેસની અંદર બદલાશે કેટલાક કેસીસની અંદર યથાવત રહે છે, મતલબ ઘનતા મે ચેન્જ ડ્યુ ટુ ધ રાઈટ પ્રેઝન્સ ઓફ ધ ડિફેક્ટ। હવે તત્વયોગમિતીય ડિફેક્ટ છે રાઈટ એક ખાસ કરીને બે પ્રકારની છે, એમાં એક જે છે એ શોર્ટકી ક્ષતિ અને બીજી જે છે એ ફ્રેન્કલ ક્ષતિ રાઈટ। આ જે આ ક્ષતિ થવાને કારણે તેની સ્ટોકિયોમેટ્રી ઉપર કોઈ અસર થતી નથી। હવે આ બંને મુદ્દા આપણા માટે ખૂબ જ અગત્યના છે, એક પછી એક ચર્ચા કરતા જઈએ। તો પહેલો મુદ્દો શોર્ટકી ક્ષતિ કઈ રીતે ઉદ્ભવે છે, તો અહીંયા આકૃતિ દોરી અને સમજાવવાનો પ્રયત્ન કરું છું। આ ધન આયન છે, તેની બાજુની અંદર આ ઋણ આયન ગોઠવાયેલો હશે, આ રીતે ધન આયન ઋણ આયન ક્રમવાર આ રીતે ગોઠવાયેલા હશે। એવી રીતે જોવા જઈશું તો ધન આયનની બાજુની અંદર અહીંયા ઋણ આયન આવશે, અહીંયા ધન આયન આવશે। હવે ક્રમવાર જોવા જઈશું તો અહીંયા જે આવશે એ ઋણ આયનનું સાપેક્ષ સ્થાન આવશે, પણ જો ઋણ આયન તેના સ્થાનેથી વિચલિત હોય તો ત્યાં આપણે આ રીતે સ્ક્વેર મૂકી શકશું। ધીસ ઇઝ ધ રૂલ ઓફ ધ ક્રિસ્ટલોગ્રાફી, કે જે જગ્યાએથી ખામી સર્જાણી હોય ત્યાં તમારે આવી સ્ક્વેર મૂકવાનું છે, અને અહીંથી ઋણ આયન નીકળેલો છે માટે એને કહીશું ઋણ આયનની ક્ષતિ। એ ચેક કર્યા પછી રાઈટ ફરી પાછો અહીંયા જે ક્રમ આવશે એ ધન આયનનો આવશે, રાઈટ ધન આયન ત્યારબાદ ઋણ આયન ધન આયન આ રીતે આવશે। હવે મિત્રો એમ કહી શકાય કે જો ઋણ આયન નીકળી જાય તો ક્ષતિ થવાને કારણે ક્રિસ્ટલ જે સ્ફટિક છે એ ધન વિજભારિત બની જાય, પરંતુ અહીંયા એવું બને છે કે આ ધન આયન છે ફરી પાછો ઋણ આયન બનશે, રાઈટ આ ધન આયન બનશે આ ઋણ આયન બનશે,
હવે ધારો કે અહીંયા ધનાયનનું આવે છે, તો આ જે છિદ્ર છે એ ધનાયનનું, અને ફરી પાછું અહીંયા આવશે ઋણાયન. તો આમ એક જે છિદ્ર છે એ ખાસ કરીને તમે જોવા જશો તો એક છિદ્ર છે એ ઋણાયનનું છે અને બીજું છિદ્ર છે એ ધનાયનનું છે. તો સ્ફટિક જાળી રચનામાંથી જ્યારે બરાબર છે એક ધનાયન અને એક ઋણાયન સંપૂર્ણપણે દૂર થયેલા હોય અને એક ધનાયનનું છિદ્ર અને એક ઋણાયનનું છિદ્ર ઉત્પન્ન કરે તો તેને શોટકી ક્ષતિ કહેવામાં આવે છે. વેન વન કેટાયન એન્ડ વન એનાયન આર મિસિંગ ફ્રોમ ધ ક્રિસ્ટલ કમ્પ્લીટલી ક્રિએટિંગ એ વેકેન્સી ઓફ વન કેટાયન એન્ડ વન એનાયન નોન એ શોટકી ડિફેક્ટ, એને શોટકી ક્ષતિ કહે છે. હવે ખાસ કરીને જોવા જઈશું તો અહીંયા લાક્ષણિકતાઓ કઈ કઈ આવે એ તો ખાસ ધ્યાન રાખી લેજો કે જે જગ્યાએ ક્ષતિ ઉદ્ભવે તે જગ્યાએ હંમેશા સ્ક્વેર કરવાનું છે. અહીંયા તમે જોઈ શકશો તો કે ધન આયન અને ઋણ આયન વચ્ચે લગભગ કદ તફાવત છે, ધ્યાન રાખી લો એ નહિવત છે. ધ સાઇઝ ડિફરન્સ બિટવીન કેટાયન એન્ડ એનાયન ઇઝ નિયરલી સેમ. મતલબ આવું કહી શકાય કે ધન આયનનું કદ એ લગભગ ઋણ આયનના કદ જેટલું હોય છે. સામાન્ય રીતે ઋણ આયન મોટો હોય છે, ધન આયન ઘણો નાનો હોય છે, પરંતુ અહીંયા ધન આયન અને ઋણ આયનનું કદ લગભગ રાઈટ સમાન હોય છે. પરિણામે ધન આયન અને ઋણ આયનની સાથે ધન આયનની સાથે સાથે ઋણ આયન બંને નીકળી શકે છે. એટલે એક તમે આ ધ્યાન રાખી લેજો. હવે સામે ફ્રેન્કલની ચર્ચા કરીશ. તો ફ્રેન્કલની અંદર કઈ રીતનું ઉદ્ભવતું હોય છે? તો પહેલાં એમ સ્વીકારવામાં આવે છે કે ફ્રેન્કલ ક્ષતિની અંદર ઋણાયન છે એ ખૂબ જ મોટો હોય, રાઈટ. એની કમ્પેરની અંદર જે ધનાયન છે એ પ્રમાણમાં નાનો હોય. ફરી પાછું અહીંયા ઋણાયન આવશે, અગેઇન અહીંયા આવશે એ ધનાયન આ રીતે આવશે, ફરી પાછું આ રીતે ઋણાયન આવશે, અને જાળી રચનામાં આ રીતે અનંત પ્રમાણમાં આ રીતે ગોઠવાયેલા હોય. તો આ એક ગોઠવણી થઈ. હવે અહીંયા જો ઋણાયન છે તો એની બાજુમાં આવશે ધનાયન, ફરી પાછું અહીંયા જે છે આવશે ઋણાયન, અગેઇન અહીંયા આવશે ધનાયન, રાઈટ. અહીંયા આવશે ધનાયન, આ રીતે ઋણાયન ક્રમિક આ રીતે ગોઠવાયેલા હશે, રાઈટ. ધનાયનનું લેટિસ કેન્દ્ર અહીંયા, ધનાયનનું લેટિસ કેન્દ્ર આ રીતે ગોઠવાયેલા હોય. તો બીજો મુદ્દો તમે કહી શકશો કે ધનાયન અને ઋણાયન વચ્ચેનો કદ તફાવત ખૂબ જ મોટો છે. તો અહીંયા આપણે એમ લખી શકશું કે કદ તફાવત છે, રાઈટ, એ ઘણો ઘણો મોટો છે. કદ તફાવત એ ઘણો મોટો છે, રાઈટ, જેમાં ધન આયન છે ઇઝ વેરી વેરી લેસ ધેન, રાઈટ, ઇટ્સ ઋણાયન. તો આ પ્રશ્ન ખૂબ સારો છે કે કદ તફાવત કેવો હોય છે. તો આમાં લગભગ ધન આયન અને ઋણાયન સરખા હોય, આમાં ધન આયન છે એ ઋણાયન કરતાં અતિ નાનો છે. તો પરિણામે એવા અહીંયા શું બની શકશે? તો કે અહીંયા ઋણ આયનને સ્ફટિકમાંથી નીકળવું અતિ મુશ્કેલ છે, કારણ કે એનું બલ્ક વધારે છે, અને એને સ્ફટિક જાળીમાંથી નીકળવું હોય તો તેને ટ્રાફિક ખૂબ જ વધારે નીકળશે, રાઈટ. ઓકે, એન્ડ ધેર ફોર ધેર આર નો ચાન્સીસ ઓફ ધ મિસિંગ ઓફ એનાયન ફ્રોમ ધ ક્રિસ્ટલ. તો હવે શું થશે કે ઇન્સ્ટેડ ઓફ મિસિંગ ધ એનાયન, નાના કદનો જે ધન આયન છે એ પોતાના મૂળ સ્થાનેથી આ રીતે વિચલિત થશે, વિલ ડેવિયટ એન્ડ વિલ એન્ટર ધી લેટાઇસ, આ રીતે એમાં દાખલ થશે. તો બંને વચ્ચે તફાવત એ છે કે આમાં ધન આયન અને ઋણાયન બંને સ્ફટિકમાંથી બહાર નીકળી જાય છે. અહીંયા ઋણાયન એટલો બધો મોટો છે કે તેને સ્ફટિકમાંથી નીકળવા માટે ટ્રાફિક નડે છે અને પરિણામે દૂર થઈ શકતો નથી. જ્યારે ધન આયન અતિ નાનો છે તો સ્ફટિકમાંથી નીકળવાને બદલે, કારણ કે નીકળવું હોય તો એને વધારે ઉર્જાની જરૂર પડે, એને બદલે બાજુમાં પ્લોટ છે એ ખૂબ જ ખાલી છે અને પરિણામે તેમાં જઈ શકે છે. તો આ જે ખાલી એરિયા છે એને ખાસ કરીને આપણે રસાયણની અંદર એક કહીએ છીએ આંતરાલીય અવકાશ, અથવા તો એને કહીશું આંતરાલીય છિદ્ર. મતલબ સ્મોલ કેટાયન્સ ડિસ્પ્લેસીસ ઇન્ટુ નિયર બાય ઇન્ટરસ્ટિશિયલ વેકેન્સી. નાના કદનો ધનાયન તેની બાજુમાં જ રહેલા આંતરાલીય છિદ્રમાં પ્રવેશે છે અને મૂળ સ્થાને ખાલી સ્થાન મતલબ છિદ્ર ઉત્પન્ન કરે છે. આ રીતે જે ક્ષતિ ઉત્પન્ન થાય તેને ફ્રેન્કલ ક્ષતિ કહે છે.
એટલે કે જ્યારે નાના કદનો ધન આયન પોતાના મૂળ સ્થાનેથી વિચલિત થઈ અને બાજુમાં રહેલા આંતરાલીય છિદ્રમાં પ્રવેશે અને મૂળ સ્થાને છિદ્ર ઉત્પન્ન કરે તો તેને ફ્રેન્કલ ક્ષતિ કહે છે. જ્યારે ઋણ આયન અને ધન આયન બંને એકસાથે સ્ફટિક જાળીમાંથી દૂર થઈ એક છિદ્ર ઋણ આયનનું અને એક છિદ્ર ધન આયનનું ઉત્પન્ન કરે તો છિદ્ર યુગ્મની ક્ષતિને શોર્ટકી ક્ષતિ કહે છે. મતલબ ધીસ ઇઝ ઓલવેઝ ફાઉન્ડ ઇન ફોર્મ ઓફ પેર, ધનાયનનું છિદ્ર અને ઋણાયન, જ્યારે આ જે છે એકલ છિદ્ર તરીકે જ ઉદ્ભવતું હશે. ઓકે, હવે એ લખ્યા પછી બીજા એના ગુણધર્મો ઉપર કયા ફેરફાર થાય છે? તો અહીંયા ઇમિડિયેટલી તમે કહી શકશો કે ધનાયન અને ઋણાયન પોતાના મૂળ સ્થાનેથી દૂર થયેલા હોવાથી આપણે કહી શકશો કે એકમ તેના એકમ કોષની ઘનતા અથવા તો તેના સ્ફટિકની ઘનતા છે એ ખાસ કરીને ઘટે છે. ડેન્સિટી ઓફ ધ ક્રિસ્ટલ ઓર યુનિટ સેલ ડ્યુ ટુ શોર્ટકી ડિફેક્ટ્સ ડિક્રીઝીસ. હવે અહીંયા ધન આયન કે ઋણાયન બંને એક પણ સ્ફટિકમાંથી દૂર થતા નથી, માત્ર ધન આયન પોતાના મૂળ સ્થાનેથી વિચલિત થઈને આંતરાલીય છિદ્રમાં જ પ્રવેશે છે. પરિણામે ધન આયન કે ઋણાયનની સંખ્યામાં કોઈ ફેરફાર થતો નથી. તો અહીંયા આપણે કહી શકશો કે તેની ઘનતા જે છે એ બદલાતી નથી, અથવા તો આપણે કહીશું રાઈટ તેની ઘનતા યથાવત રહે છે. ડેન્સિટી ઓફ ધ ક્રિસ્ટલ ડઝ નોટ ઓલ્ટર, અથવા તો ઘટતી નથી. તો ક્યારેક તમને અહીંયા ખૂબ એક VSQ પૂછશે, શોર્ટકી ક્ષતિને કારણે ઘનતા ઘટે છે જ્યારે ફ્રેન્કલ ક્ષતિને કારણે ઘનતા ઘટતી નથી, કારણ આપી સમજાવો. તો માત્ર તમારે આટલું લેવાનું છે, શોર્ટકી ક્ષતિમાં ધન આયન અને ઋણ આયન સ્ફટિકમાંથી સંપૂર્ણપણે દૂર થયેલા હોવાથી રાઈટ તેની ઘનતા ઘટે છે, જ્યારે ફ્રેન્કલ ક્ષતિમાં માત્ર ધન આયન તેના મૂળ સ્થાનેથી વિચલિત થઈ આંતરાલીય અવકાશમાં પ્રવેશેલો હોવાથી તેની સ્ફટિક જાળી રચનામાં આયનોની સંખ્યામાં ઘટાડો થતો નથી, માટે તેની ઘનતા બદલાતી નથી. એ ચેક કર્યા પછી એના પછીનો મુદ્દો કયો આપણી પાસે આવશે? તો કે ફરી પાછો ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે કે કેવા પ્રકારના સંવર્ગ આંખ હોય તો તેમાં આ ઘનતા જોવા મળે, સ્ફટિક રચના જો ક્ષતિ જોવા મળે. તો ખાસ કરીને સંવર્ગ આંખ ઘણા ઊંચા હોય, ઘણા ઊંચા એટલે 8 અથવા 6 સંવર્ગાંકવાળા આયનિક સંયોજનો હોય તો ખાસ કરીને તેમાં શોર્ટકી ક્ષતિ જોવા મળે છે. જ્યારે અહીંયા જે સંવર્ગ આંક છે કેવા સંવર્ગ આંક હોય રાઈટ, તો ખાસ કરીને તો મુખ્યત્વે 4, પણ કેટલીક વખત સંવર્ગ આંક 6 હોય તો પણ ચાલી શકે છે. મેઇનલી કોઓર્ડિનેશન નંબર 8, બટ છતાંય 6 સંવર્ગાંક હશે તો પણ ચાલે. મુખ્યત્વે સંવર્ગાંક પ્રમાણમાં નીચો 4 હોય અથવા 6 હોય તો પણ ચાલે. ત્રીજો મુદ્દો રાઈટ, કેવા પ્રકારના સંયોજનોમાં શોર્ટકી ક્ષતિ જોવા મળે છે? તો કે ખાસ કરીને પ્રબળ આયોનિક સંયોજનોની અંદર આ ક્ષતિ જોવા મળે છે. સ્ટ્રોંગ આયોનિક ઓર ઇલેક્ટ્રોવેલન્ટ કમ્પાઉન્ડની અંદર રાઈટ આ ક્ષતિ જોવા મળે છે. જ્યારે આ જે છે એ નિર્બળ આયોનિક, જ્યારે આયોનિક પ્રમાણ ઘટે રાઈટ ત્યારે તમે કહી શકશો કે એનો પોલર અથવા ધ્રુવીય સ્વભાવ વધે રાઈટ. વધારે ધ્રુવીય આયોનિક સંયોજનો હોય અથવા નિર્બળ આયોનિક સંયોજનો હોય તેમાં ખાસ કરીને ફ્રેન્કલ ક્ષતિ ઉદ્ભવે છે. અને સૌથી અગત્યનું એ છે કે કેવા પ્રકારના સંયોજનો આયોનિક છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ ધ્યાનમાં રાખી લો, આલ્કલી હેલાઇડ દાખલા તરીકે NaCl, KCl, KBr, CaCl, સીઝિયમ ક્લોરાઇડ, સીઝિયમ બ્રોમાઇડ, આ બધા સંયોજનો છે એ પ્રબળ આયોનિક સંયોજનો છે અને પરિણામે તેની સ્ફટિક જાળી રચનામાં ખાસ કરીને શોર્ટકી ક્ષતિ જોવા મળે છે. જ્યારે તેની તુલનાની અંદર ખાસ કરીને સહસંયોજક ગુણધર્મ ધરાવતા જેવા કે AgCl, સિલ્વર ક્લોરાઇડ, સિલ્વર બ્રોમાઇડ, AgBr, સિલ્વર આયોડાઇડ રાઈટ, ઓકે, એવી રીતે ZnS, સલ્ફાઇડ સંયોજનો પણ ખરા, આ બધા સ્ફટિકો જે એમાં ફ્રેન્કલ ક્ષતિ જોવા મળે છે. ઓકે, અહીં વિશિષ્ટતા તમને એ જોવા મળશે કે AgBr એક એવું સંયોજન છે કે જેમાં ખાસ કરીને AgBr માં બંને પ્રકારની ક્ષતિ
શોટકી અને ફ્રેન્કલ ક્ષતિ જોવા મળે છે. AGBR શોઝ બોથ શોટકી એન્ડ ફ્રેન્કલ ડિફેક્ટ્સ. અચ્છા, એમાં મુખ્યત્વે હશે ફ્રેન્કલ ક્ષતિ, છતાં પણ અલ્પ માત્રાની અંદર શોટકી ક્ષતિ હોય છે. ઓકે, હવે ઘણી વખતે સમજો કે કોઈ કોમ્પિટિટિવ એક્ઝામની અંદર તમને AGBR નથી આપ્યું, બિલકુલ નથી આપ્યું, અને એવો સવાલ પૂછેલો છે કે નીચેનામાંથી કયો સંયોજનોમાં શોટકી અને ફ્રેન્કલ બંને ક્ષતિઓ જોવા મળે છે, તો આફ્ટર AGBR ધ નેક્સ્ટ સિલ્વર હેલાઇડ કમ્પાઉન્ડ ઇઝ તમારે સિલ્વર આયોડાઇડ લેવાનું છે. સિલ્વર ક્લોરાઇડની અંદર તો જોવા મળતી જ નથી, જ્યારે સિલ્વર બ્રોમાઇડની અંદર મેક્સિમમ, એના પછીનો ક્રમ છે સિલ્વર આયોડાઇડની અંદર પણ અલ્પ માત્રાની અંદર શોટકી અને ફ્રેન્કલ જો AGBR ન જ આપેલું હોય. હવે દાખલા કે AGBR આપેલું છે, AG આપેલું છે, AG છે અને ચારે ચાર આપેલું છે, તો ધીસ ઇઝ ટુ બી અવોઇડેડ અને આ કન્સિડર કરવાનું છે, રાઈટ? અચ્છા, AGBR નથી જ આપેલું તો AGI, એટલે એક વસ્તુ આ ધ્યાન રાખી. હવે સવાલ એ આવે છે કે જ્યારે સવર્ગાંક ઊંચો અને સવર્ગાંક નીચો હોય ત્યારે એના અમુક ગુણધર્મોની અંદર ફેરફાર થાય છે, પરિણામે નીચો સવર્ગાંક ધરાવતા આવા સંયોજનોની અંદર ખાસ કરીને સહસંયોજક વલણ, સહસંયોજક ગુણ અથવા સહસંયોજક વલણ ઉત્પન્ન થતું હોય છે, અને પરિણામે તેમાં રહેલા જે સંયોજનો છે એના ડાયઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ છે, રાઈટ, ખાસ કરીને ડાયઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ છે એના મૂલ્યો ઘણા વધુ હોય છે. મતલબ આ બે વસ્તુ કોમ્પિટિટિવ એક્ઝામ માટે ધ્યાનમાં રાખી લો કે ફ્રેન્કલ ક્ષતિ ધરાવતા સંયોજનોની અંદર સહસંયોજક લાક્ષણિકતા વધારે હોય અને આયનિક લાક્ષણિકતા ઓછી હોય છે, અને પરિણામે રાઈટ વિદ્યુતભારેની નજીકતાને કારણે તેમના ડાયઇલેક્ટ્રિક અચળાંક છે એ પ્રમાણમાં મોટા હોય છે, ખાસ કરીને AGBR AGI. પરંતુ જો AGBR શુદ્ધ હોય અને શૂન્ય કેલ્વિન તાપમાને રાખેલું હોય તો કીપ ઇન માઇન્ડ ડઝ નોટ કન્ટેન એની ડિફેક્ટ્સ. ફરીવાર બોલું છું, ભલે AGBR હોય પણ એમ કીધેલું હોય કે શૂન્ય કેલ્વિન તાપમાને અને શુદ્ધ AGBRની સ્ફટિક જાળી રચનામાં રહેલી કઈ ક્ષતિઓ છે, તો અહીં મોટાભાગના વિદ્યાર્થીઓ બંને ભૂલ કરતા હોય છે, શોટકી અને ફ્રેન્કલ બંને. શોટકી અને ફ્રેન્કલ એ ત્યારે જ શક્ય છે કે જ્યારે AGBR ઓરડાના તાપમાને રહેલું હોય. તો કન્ડિશન પહેલાં જોઈ લેજો, શૂન્ય કેલ્વિન તાપમાન અને શુદ્ધ સ્ફટિકમય AGBRમાં કોઈ ખામી જોવા મળતી નથી. ધ સેમ થિંગ વિલ હેપન ઇન કેસ ઓફ AGCL એન્ડ AGBR. ઓકે, આ ચર્ચા કર્યા પછી વિદ્યાર્થી મિત્રો, આગળના એપિસોડની અંદર આપણે બિન તત્વ યોગમિતીય ક્ષતિઓ, રાઈટ, ખાસ કરીને ધાતુ વધારો, ધાતુ ઘટાડો, રાઈટ, એ અહીંથી ચર્ચા કરીશું. આ મુદ્દાની અંદર આપણે બે અગત્યના ટોપિકની આજે ચર્ચા કરી. એમાંનો એક ટોપિક હતો એકમ કોષની પેકિંગ ફ્રેક્શન, ચાર એકમ કોષ આપણે જોયા. ત્યારબાદ આવે છે સ્ફટિક જાળી રચનામાં રહેલી અશુદ્ધિઓ, એમાં આપણે ચર્ચા કરેલી હતી તત્વયોગમિતીય અને બિન તત્વયોગમિતીય. તત્વયોગ મતલબ સ્ટોકિયોમેટ્રીની અંદર બે પ્રકારની આવે છે, ખાસ કરીને શોટકી અને ફ્રેન્કલ. શોટકી અને ફ્રેન્કલ મેં અહીંયા બહુ વિગતવાર દર્શાવેલી છે, પરિણામે તમારે તફાવત સ્વરૂપે, ટૂંકા પ્રશ્નો સ્વરૂપે, VSQ કે MCQ સ્વરૂપે કોઈ પ્રશ્નો ઉપસ્થિત થશે નહીં. આના પછીના એપિસોડની અંદર આપણે ફરીથી બરાબર બિન તત્વયોગમિતીય ક્ષતિઓની ચર્ચા કરીશું. થેન્ક યુ. શું તમે COVID-19 યોગ્ય વર્તન કરો છો? શારીરિક સંપર્ક વગર અભિવાદન કરો. જાહેર સ્થળો પર એકબીજાથી ઓછામાં ઓછું 1 મીટર જેટલું શારીરિક અંતર જાળવું. ધોઈને પુનઃ ઉપયોગમાં લઈ શકાય તેવા હાથે બનાવેલા મોં ઢાંકણ માસ્કને ઘરની બહાર હોવ ત્યારે સતત પહેરી રાખો. આંખ નાક તેમજ મોંને અડવાનું ટાળો. શ્વસન તંત્રની સ્વચ્છતા જાળવો અને તે માટે ઉધરસ કે છીંક ખાતી વખતે મોં અને નાકને ઢાંકો. હાથને વારંવાર સાબુથી બરાબર ધોવા અથવા સેનિટાઈઝરનો ઉપયોગ કરો. જાહેર સ્થળોએ થૂંકવું નહીં. જાહેર સ્થળે થૂંકવું એ દંડનીય ગુનો છે. વારંવાર જે સપાટીને અડતા હોઈએ તેને નિયમિત રીતે સ્વચ્છ તથા જંતુરહિત રાખો.
અનિવાર્ય કારણો વગર પ્રવાસ ટાળો. જેમને કોવિડ-19 થયો હોય તેવા દર્દીઓ, તેમની સાર સંભાળ રાખનારાઓ અથવા તો કોવિડ-19 સામે જજુમી રહેલાઓને મદદ કરનારાઓ સાથે ભેદભાવ ભર્યું વર્તન ન કરો, પરંતુ સહૃદયતા દાખવો. જે સામાજિક પ્રસંગો ટાળી ન શકાય તેવા હોય તેમાં મહેમાનોની સંખ્યા શક્ય તેટલી ઓછી રાખો. ભીડ ભાડ વાળી જગ્યાએ ન જાઓ. બહુ મોટી સંખ્યામાં ભેગા થવાનું ટાળો.